विद्यार्थी मित्रों, धोरण छ विषय अंग्रेजी यूनिट टू ना एपिसोड सात में आज आप पेज नंबर 24 पर आपेली एक्टिविटी 6 थी अभ्यास करीशु। जूथ कार्य करो, बॉक्स में आपेला शब्द ने योग्य खाना में मूकी कोठो पूरो करो, जरूर पड़े शब्दकोश नो उपयोग करो। तो अँ आपने त्रण सीजन ना नाम आया है, पहला विंटर, समर, मॉनसून। तो हमें खास कर विंटर, समर अने मॉनसून। विंटर एट शियाळो, समर एट उनाळो, मॉनसून एट चौमासु। हवे एने लगता फ्रूट्स ना नाम होय तो सीजन प्रमाण लखवाना छे, वेजिटेबल्स ना नाम होय तो सीजन प्रमाण लखवाना छे, फेस्टिवल्स होय, त्योहारोना नाम होय तो कई सीजन में उजवीए छे ते तमारे डिवाइड करवाना छे, अने यूजफुल थिंग्स के कई वस्तुओं आपणे ई समय में उपयोग करीए छीए ते लखवाना होय छे। हवे अहींया क्वेश्चन नाम आपवामां आव्या छे, खास करीने तेमां आपणे जे नाम छे एमां पहेली हरोळना आठ नाम जे छे ई फळोना नाम छे, पछी लेडीज फिंगर बीजी लाइन में जे छे त्यांथी चालू करीने बराबर आठ जे नाम छे शाकभाजीना छे, अने पछी छ तहेवारोना नाम छे अने आठ ऋतુઓના નામ છે। તો આ રીતે તમારે આઠ ઋતુઓને લગતા પોશાક કે જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ સીઝનમાં તે તમારે લખવાના છે। તો હવે આપણે એને ડિવાઈડ કરીએ અને સાથે સાથે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખતું જવાનું છે। હવે પહેલું છે બનાના। બનાના છે એ મોન્સૂનમાં આવે છે તો ના લખો, બરાબર મોન્સૂન સીઝનમાં। ગ્રેપ્સ તો કે સમરમાં આવે તો સમરવાળા કોષ્ટકમાં લખો। મેંગો તો કે સમરમાં આવે તો એમાં લખો। એપલ તો એપલ જે છે એ વિન્ટરમાં જોવા મળે છે। વોટરમિલન તો વોટરમિલન છે એ સમરમાં જોવા મળે છે। સુગર કેન તો સુગર કેન ખાસ કરીને કેમાં જોવા મળે છે વિન્ટરમાં, તો કે વિન્ટરવાળી કોલમમાં લખો। ગવાવા તે ગવાવા છે એ વિન્ટરમાં જોવા મળે તો વિન્ટરમાં લખો। જાંબુ જાંબુ છે એ આપણને મોન્સૂનમાં જોવા મળે છે, તો ખાસ કરીને પહેલી હરોળ છે કેની આપણે કીધી હતી તો કે ફળોના નામની, તો આપણે ફળો છે એ ડિવાઈડ કરી દીધા છે। હવે બીજી હરોળ છે એ ખાસ કરીને શાકભાજીના નામ છે, કુલ આઠ નામ છે એને આપણે ડિવાઈડ કરી। લેડીઝ ફિંગર તો સમરમાં આવે, કેબીજ તો કે વિન્ટરમાં આવે, બ્રિન્જલ તો એ કે ખાસ કરીને વેજીટેબલમાં આવે, કોલીફ્લાવર તો એ કે વિન્ટરમાં આવે, કેરેટ તો કે વિન્ટરમાં આવે, બીટરગર્ડ કે બીટર ગોળ તો બીટર ગોળ જે છે એ મોન્સૂનમાં આવે છે, બરાબર પોટેટોસ તો પોટેટોસ છે એ વિન્ટરમાં આવે છે, અને સાથે સાથે ઓનિયન છે એ પણ વિન્ટરમાં જોવા મળે છે। ફેસ્ટિવલ તો ફેસ્ટિવલ ખાસ કરીને ઉત્તરાયણ છે પહેલો તો એ વિન્ટરમાં આવશે। દિવાળી તો ખાસ કરીને દિવાળી મોન્સૂનના સમય એટલે કે ઈ સિઝનની આજુબાજુમાં આવે છે એટલે એમાં લખીએ છીએ। પછી હોલી, હોલી છે એ સમરમાં આવે છે। રક્ષાબંધન, રક્ષાબંધન ખાસ કરીને મોન્સૂન સમયમાં હોય છે એટલે મોન્સૂનમાં લખો, બરાબર। ક્રિસમસ તો ક્રિસમસ જે છે એ આપણે વિન્ટરમાં આવે છે તો તેમાં લખો। જન્માષ્ટમી મોન્સૂનમાં આવે છે તો મોન્સૂનમાં લખશું। હવે અહીંથી જે નામ ચાલુ થાય છે એ આઠ ઋતુ પોશાકના નામ છે। પહેલું છે સ્વેટર તો વિન્ટરમાં, અમ્બ્રેલા તો ખાસ કરીને તે જે છે એ મોન્સૂનમાં ઉપયોગ કરે છે, રેનકોટ તો કે મોન્સૂનમાં ઉપયોગ કરે છે, સ્કાર્ફ તો કે વિન્ટરમાં ઉપયોગ કરીએ છીએ, ફેન તો કે સમરમાં ઉપયોગ કરીએ છીએ, ગોગલ્સ તો કે સમરમાં, હીટર તો કે વિન્ટરમાં ઉપયોગ કરીએ છીએ, અને છેલ્લે છે એર કન્ડિશનર તો એર કન્ડિશનર જે છે એ આપણે સમરમાં ઉપયોગ કરીએ છીએ। તો આ રીતે તમારે કોષ્ટક પૂર્ણ કરી દેવાનો છે। આગળ પેજ નંબર 25 ઉપર જે તમારે સાથે સાથે લખતું જવાનું છે, કોઠાની નીચે આપેલા વાક્ય સાંભળો, બોલો, તે વાક્ય કયો દિવસ સૂચવે છે તે નોંધો, તે દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખો। હવે સિઝન પહેલી હરોળમાં છે, સિઝન એટલે ઋતુ, બરાબર, તો વિન્ટર, સમર અને મોન્સૂન, અને મંથ્સ ઓફ ધ ઇયર તો મંથ્સ ઓફ ધ ઇયર જે છે એ આપણે અહીંયા લખવાના છે કે વિન્ટર કુલ 12માંથી કયા 4 મહિનામાં આપણે ઉજવીએ છીએ, 4 મહિનામાં, કઈ 4 મહિનામાં આવે છે સમર, ઉનાળો કયા 4 મહિનામાં આવે છે, મોન્સૂન કયા 4 સમયમાં આવે છે, તો આ રીતે તમારે આમાં લખવાનું છે। તો ચાલો હવે કોષ્ટક લખવાની શરૂઆત કરીએ અને સાથે સાથે સમજતા જવાનું છે અને લખતા જવાનું છે। હવે ખાસ કરીને પહેલું વાક્ય છે, પહેલી આ રીતે તમારે મંથ્સ ઓફ ધ ઇયર હરોળમાં નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી વિન્ટરવાળામાં આવશે, માર્ચ, એપ્રિલ, મે, જૂન સમરમાં આવશે,
જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર મોન્સૂનમાં આવશે. તો પહેલું વાક્ય છે, જો ઉદાહરણમાં આપ્યું છે, પેજ નંબર 25 ખુલ્લું રાખજો, કોષ્ટકની નીચેના વાક્ય એક એક જોતા જાય અને કોષ્ટક આમાં ઉમેરતા જાય. અવર ટીચર ટોક અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી, તો એમાં આપણને લખ્યું છે હિન્દી ડે. તો હિન્દી ડે જે છે એ આપણે સપ્ટેમ્બરમાં ઉજવીએ છીએ, એટલે એની સામે સપ્ટેમ્બરવાળા કોષ્ટકમાં લખો હિન્દી ડે. હવે બીજું છે, વી વોચ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ, બરાબર. આ ઇન્ડિપેન્ડન્સ ડે હોય કે રિપબ્લિક ડેમાં હોય, તો આપણે અહીંયા દર્શાવવાનું છે ઇન્ડિપેન્ડન્સ ડે. તો ઇન્ડિપેન્ડન્સ ડે છે એ આપણે ક્યારે ઉજવીએ છીએ, તો કે 15 ઓગસ્ટ. તો ઓગસ્ટવાળામાં લખીએ છીએ ઇન્ડિપેન્ડન્સ ડે. આગળ, સ્ટુડન્ટ્સ પ્લે ધ રોલ સ્ટુડન્ટ્સ પ્લે ધ ટીચર્સ રોલ, તો એ ટીચર્સ ડે એવું છે, તો સપ્ટેમ્બર, તો એ લખો ટીચર્સ ડે, બરાબર, સપ્ટેમ્બરવાળા કોષ્ટકમાં. વી કલેક્ટ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર, તો એ આંબેડકર જયંતિમાં ઉજવીએ છીએ, તો 14 એપ્રિલે આંબેડકર જયંતિ ઉજવીએ છીએ, તો એપ્રિલ મંથમાં લખવાનું છે. પાંચમું, વીક પ્લાન અ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત, તો 1 મે ગુજરાત દિવસે ઉજવીએ છીએ, તો એની માહિતી તેમાં લખવાની છે, દિવસ એમાં લખવાનો છે. અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેધર ટુ પ્લાન સેપ્લિંગ્સ ઇન અવર ગાર્ડન, તો છોડવાઓ ક્યારે વધુ હોવાય, તો કે એન પર્યાવરણ દિવસના દિવસે, વિશ્વ પર્યાવરણ દિવસે. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે એ 5 જૂને ઉજવાય છે, તો જૂનવાળા કોષ્ટકમાં તમારે લખવાનું છે. આગળ, અવર 7મું વાક્ય, અવર સ્કૂલ હેઝ અ હોલિડે બટ વી ગેધર ટુ રિમેમ્બર ગાંધી જયંતિ, બરાબર, ગાંધીજી, પણ અમે ગાંધીજીને યાદ કરીએ છીએ, તો ગાંધી જયંતિના દિવસે આપણે કહીએ છીએ, તો એ ઓક્ટોબર મહિનામાં આપણે ઉજવીએ છીએ, તો ઓક્ટોબરવાળા કોષ્ટકમાં લખો ગાંધી જયંતિ. વી સેલિબ્રેટ પ્રવેશોત્સવ, પ્રવેશોત્સવ છે એ મોસ્ટ ઓફલી જૂનમાં ઉજવાય છે, એટલે આપણે જૂનમાં લખીએ છીએ પ્રવેશોત્સવ. આગળ, વી પાર્ટિસિપેટેડ ઇન ધ સ્પોર્ટ્સ ડે, 9મું વાક્ય, સ્પોર્ટ્સ ડે છે, તો નેશનલ સ્પોર્ટ્સ ડે એ 29 ઓગસ્ટના દિવસે ઉજવાય છે, તો આપણે ઓગસ્ટ મંથમાં લખીએ છીએ. અને વી વોચ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે, તો ચિલ્ડ્રન્સ ડે, તો ચિલ્ડ્રન્સ ડે છે નવેમ્બર મહિનામાં આવે છે, 14મી નવેમ્બર, તો એ આપણે નવેમ્બરમાં લખીએ છીએ. તો આ રીતે તમારે તમારા દિવસો લખી નાખવાના છે. હવે આગળ આપણે અભ્યાસ કરીએ, તો એક્ટિવિટી જે છે એ 7 પેજ નંબર 26, એમાં નીચેના વાક્ય સાંભળો અને વાંચો. હવે એ પહેલાં આપણે આ વસ્તુની માહિતી લેવાની છે, એમાં તમને આખી હરોળમાં 2 વાક્ય શબ્દ જોવા મળશે. પહેલો શબ્દ છે બિફોર અને પછી છે નાઉ. હવે બિફોર છે એનો અર્થ થાય પહેલાં, જે ક્રિયાઓની સામે બિફોર મૂકેલ છે તે ક્રિયાઓ પૂરી થઈ ગઈ છે એટલે તે ભૂતકાળની છે. એટલે બિફોરવાળા વાક્ય જે છે એ આપણને ભૂતકાળ દર્શાવે છે. કઈ રીતે ભૂતકાળ છે, તો કે કોઈ પણ ક્રિયાપદ હોય એને ભૂતકાળનું રૂપ બનેલું હોય અને તેના ઉપર તે નક્કી કરવાનું. તો આપણને કેમ ખબર પડે કે ભૂતકાળનું રૂપ છે, તો આપણને થોડા ક્રિયાપદના રૂપની માહિતી હોવી જોઈએ. જાણે કે આમાં પ્લે છે, તો પ્લેને શું લાગ્યું છે, ઈડી, તો પ્લેડ થયું, બરાબર. ગોનું વેન થયું, બરાબર, એ અનિયમિત રૂપ છે. આની ઉપરથી તમારે નક્કી કરવાનું કે ભૂતકાળ છે, તો બિફોર લખવાનું છે. આગળ, બીજા શબ્દમાં, બીજી હરોળમાં લખ્યું છે નાવ. નાવનો અર્થ થાય અત્યારે. જે ક્રિયાની સામે નાવ મૂકેલ છે તે ક્રિયા ચાલુ છે એટલે કે તે વર્તમાન કાળની છે એવું દર્શાવવા માટે આપણે નાવનો ઉપયોગ થાય છે. અને વર્તમાન કાળની છે, તો આપણને વર્તમાન કાળ છે કઈ રીતે ખબર પડે, તો કે એમિઝાર સાથે આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ હોય એની ઉપરથી ખબર પડે કે આ જે વાક્ય જે છે ઈ છે ઈ વર્તમાન કાળનું છે. તો હવે ખાસ કરીને પહેલું વાક્ય જુઓ, જયા એન્ડ આઈ પ્લે કબડ્ડી યસ્ટરડે, તો પ્લેમાં શું લાગ્યું છે, ઈડી, તો આપણે એની ઉપરથી કહી શકીએ ભૂતકાળ છે, તો બિફોર. મોહન એન્ડ રાધા આર સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી, તો ત્યાં નાવ છે, તો ત્યાં આપણે આર ઉપરથી કહીએ, આર સિંગિંગ ઉપરથી, તો કે નાવ આવશે. નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ હિઝ ક્લાસ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ ડે, ઇઝ ડેકોરેટિંગ, તો એની ઉપરથી ખબર પડ્યું કે વર્તમાન કાળ છે, નાવ લખો. મેનકા સેલિબ્રેટ હર બર્થડે લાસ્ટ ફેબ્રુઆરી, તો સેલિબ્રેટેડ, તો એમાં ઈડી લાગ્યું, ભૂતકાળનું રૂપ છે, બરાબર. તો બિફોર, જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એન એસે ઇન ઇંગ્લિશ, તો ઇઝ રાઇટિંગ ઉપરથી ખબર પડી કે નાવ છે, બરાબર. તો ઇઝ રાઇટિંગ ઉપરથી ખબર પડી વર્તમાન કાળ છે, તો નાવ લખીએ છીએ. મિસિસ પરમાર કુક રોટી સબ્જી ફોર ધ ગેસ્ટ, તો કુકને ઈડી લાગ્યું, તો એની ઉપરથી ખબર પડી ભૂતકાળ છે, તો બિફોર લખો. સરોજ બેન વોશ ક્લોથ ઇઝ અર્લી ઇન ધ મોર્નિંગ, તો વોશને ઈડી લાગ્યું, તો એની સામે બિફોર લખો, ભૂતકાળ છે એટલે. અને ડૉક્ટર મહેતા ઇઝ એક્ઝામિંગ અ પેશન્ટ એટ હિઝ હોસ્પિટલ, તો ઇઝ એક્ઝામિંગની છે એની ઉપરથી ખબર પડી કે વર્તમાન કાળ છે, તો આપણે નાવ લખવાનું છે. તો હવે
નીચેના વાક્યોને આ પ્રમાણે બિફોર અથવા નાવમાં વર્ગીકૃત કરો તો એ તમારે સાથે સાથે તમારી પાઠ્યપુસ્તકમાં લખતું જવાનું છે. તો પહેલું વાક્ય છે રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. તો પ્રિપેરમાં ઈડી રંગી ભૂતકાળ છે તો બિફોર. જીગર એન્ડ જીગીસા આર સ્કીપિંગ રોપ્સ તો એમ આર સ્કીપિંગ એની ઉપરથી ખબર પડી તો વર્તમાનકાળ છે તો નામ લખો. પ્રકાશ ટ્રાવેલ ઓન સાયકલ તો એની સામે ઈડી ઉપરથી ખબર પડી કે ભૂતકાળ છે તો બિફોર. જાવેદ કવર ધ ઓપન ફ્રૂટ્સ કવરને ઈડી લઈ ગઈ તો ભૂતકાળ છે તો બિફોર. દેવાંગી ઇઝ પાર્ટિસિપેટિંગ ગરબા ઇઝ પાર્ટિસિપેસિંગ ગરબા છે તો ભૂતકાળ વર્તમાનકાળ છે તો નામ લખો. નીરવ એન્ડ જાનકી હેલ્પ તન્વી તો ભૂતકાળ છે તો બિફોર. મિસ્ટર દેસાઈ એરેન્જ ધ પ્રોગ્રામ તો ભૂતકાળ છે તો બિફોર. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર ઇઝ રાઇટિંગ એની ઉપરથી વર્તમાનકાળ તો નામ. આઈ વોક 3 કિલોમીટર્સ વોકને ઈડી લઈ ગઈ તો બિફોર. અને આશીષભાઈ પાસ્ટેડ ફોટોગ્રાફ પાસ્ટેડ બરાબર તો ભૂતકાળ છે તો બિફોર. તો આ રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકના પેજ નંબર 26 ઉપર આપેલી એક્ટિવિટી 6-7 જે છે એ પૂરી કરી દેવાની છે. આગળ નીચેના શબ્દોને TER કે OR લગાવીને પૂરા કરો. હવે પહેલું છે DCT તો એ શબ્દ બને ડૉક્ટર બરાબર તો એમાં શું લાગશે OR. બીજું શબ્દ છે ટીચ તો ટીચર બનશે તો ER લાગશે. ફોટોગ્રાફ તો ફોટોગ્રાફર ER લાગશે. પોટ બરાબર તો પોટર TER લાગશે. એન્જિન તો એન્જિનિયર બનશે. ઓફિસ સર બનશે બરાબર. શોપકીપર તો ER લાગશે શોપકીપર. કન્ડક્ટર કન્ડક્ટ છે તો કન્ડક્ટર. કાર્પેન્ટર તો TER લાગશે. ડ્રાઈવ તો ડ્રાઈવર. ફ્રૂટ સેલ તો ફ્રૂટ સેલર. અને એક્ટ તો એક્ટર. તો આ રીતે તમારા વાક્ય સોરી શબ્દ બનતા જશે અને આ શબ્દ આવી રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખી નાખવાના છે. આગળ એક્ટિવિટી 8. હવે આ એક્ટિવિટી 8 જે છે એનો અભ્યાસ ખાલી તમારે સમજવા માટે કરવાનો છે અને તે સમજવા માટે આપણે એક વિડીયો થકી સમજશું. હવે એ વિડીયો સમજતા પહેલાં આપણે એક્ટિવિટી 8માં શું કરવાનું છે એની માહિતી મેળવી લઈએ. નીચેની વિગતો પરથી તમે તારીખના આધારે દિવસો જાણી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકની માહિતી પ્રમાણે આપણે કોઈપણ સાલની કોઈપણ તારીખનો દિવસ જાણી શકીએ છીએ. એ કઈ રીતે જાણી શકીએ બરાબર એ એક આપણે વિડીયો દ્વારા સમજશું. તો ચાલો હવે તે આપણે વિડીયો નિહાળી. એક્ટિવિટી 8. નીચેની વિગતો પરથી તમે તારીખના આધારે દિવસ જાણી શકશો. આઇડેન્ટિફાય ધ સેન્ચુરી ઓફ ધ યર. ફોર એક્ઝામ્પલ 15th August 1947 20th century. Divide the century by 4. 20 divided by 4 is equals to 5. We get the remainder is equals to 0. Now observe the tables given below. Replace the numbers for date, month and year with the basic numbers given in the tables. Like date 15, basic number is 1, month August, basic number is 3, year 47, basic number is 1. Century remainder 0. Basic number is 0. Now add all the basic numbers like 1 plus 3 plus 1 plus 0 is equals to 5. Divide the total by 7. So the remainder is 5. Match the sum with the table and find out the day. On 15th August 1947, it was Friday.